સંગ્રહપ્રદેશ દમણ અને દાનહામાં કોરોનાનું સંક્રમણ વધતા રાત્રિ કર્ફ્યુ બાદ વીકેન્ડ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સોમથી શુક્ર દરમિયાન આવતા પ્રવાસીઓનો આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે. દમણ અને સેલવાસમાં વધતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને દમણ અને દાદરાનગર હવેલીમાં વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે વહીવટીતંત્ર દ્વારા વીકેન્ડમાં કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે, જે દિવસ દરમિયાન અમલમાં રહેશે. સાથે સોમથી શુક્ર દરમિયાન દમણ અને દાદરાનગર હવેલીમાં સાલેગા માળવા આવતા તમામ સહેલાણીઓના આગામી દિવસોમાં આરટીપીસીઆરનો કોરોના રિપોર્ટ નેગેટિવ સાથે લેવાનો રહેશે. જે સહેલાણીઓ આરટીપીસીઆરનો નેગેટિવ રિપોર્ટ સાથે લઈને આવ્યા છે તેવા સહેલાણીઓને સોમથી શુક્ર દરમિયાન પ્રવેશ આપવા દેવામાં આવશે. દમણ અને દાદરાનગર હવેલીના ઉચ્ચ અધિકારીઓની મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રશાસન દ્વારા દર શનિ રવિ અને વીકેન્ડ કર્ફ્યુનો આદેશ આપ્યો છે. તેમજ દમણ સેલવાસમાં બહારના રાજ્યોના લોકોને પ્રવેશવા પર આરટીપીસીઆર રિપોર્ટ ફરજિયાત કરવામાં આવશે. હાલ દમણમાં સોમવારે આવેલા 50 કેસ સાથે એક્ટિવ કેસનો આંક વધીને 193 થઈ ગયો છે, જ્યારે 1499 દર્દીઓ સારવાર મેળવી ડિસ્ચાર્જ થયા છે. જ્યારે દાદરાનગર હવેલીમાં સોમવારે 61 કેસ નોંધાયા હતા, જેમાં 279 એક્ટિવ કેસો નોંધાયા છે. દાદરાનગર હવેલીની કોરોના હોસ્પિટલમાંથી 1827 દર્દીઓ સારવાર મેળવી કોરોનાને માત આપી જિંદગીની જંગ જીતી ચૂક્યા છે.